चल। हाँ मारे सरकार श्री ने नम्र विनती कि आज अठवाडियु थी गयु तो कई सहाय मिली नहीं अमने जो सहाय मिली थे सामाजिक संस्थाओं घनी घनी सुविधा आपी से सरकार तरफ थी कोई सुविधा मिली नहीं। मारी कलेक्टर साहब ने विनती कि एक तमे बोट की व्यवस्था करी से क्या नहीं आ गाम में बेटाली बेटाली पुचाली पीछाली फूट पानी एवं पर तमे एक बोट की व्यवस्था नहीं कर गया पांच आर्मी व्यवस्था नहीं कर सकता तो आतंकर तमाम केव अनुभव कर आतंकर तमाम ऊँगी नहीं लो तू बीजी विनती मारी है साहब कि जे आ कुदरती आपत्ति नहीं है। मारे सरकार से विनती है कि कुदरती आपत्ति नहीं आ मानव रहित आपत्ति है। तमे शू वीस वीस कल इंदिरा डेम में वीस कलाक अपना डेम में पानी आता था तो चार चौबीस ऊँगी रहेगा से बीजू तमने हूँ कह जाना मांगू छू કે આટલે આટલે અમારી આપત્તિ થઈ કોઈ સહાય આવી નથી અઠવાડિયું થઈ ગયું આજે જે પણ અમને કરી છે સામાજિક સંસ્થાઓ કરી છે સમાજ સંસ્થાએ બહુ જ અમને સહાય આપી છે બાકી સરકારથી તરફથી કહેવા માંગુ છું કે આ તમારું કેવું ભાવ્યું આવી તંત્ર છે કોઈ તમારા ગામ ને આજે અઠવાડિયું થઈ ગયું કોઈ ઓફિસર આવ્યો નથી કોઈ ભાજપના કાર્યકરો નથી આવી શક્યા અમારી ખબર લાવવા નથી આવ્યા છે પછી છોડભાઈ આવ્યો તો છોડભાઈ મોટી મોટી વાતો કરો છો ઘરે ઘર આમાં આ પહોંચાડી દીધું ફલાણું પહોંચાડી દીધું ધમકો પહોંચાડી દીધું શું કરી શક્યા છે તમે બોલો આજે જો કેસો નથી મળ્યો અમે અમારા છોકરા ભૂખે મળે છે આજે તો તમને શું કેવું જોવે ઊંઘ્યા જ કરો છો જારી ચામડીના માણસો તમે આટલું આટલું તમારા ભગાડે છે લોકો તો તમે જરા પાટી ચામડીને ઠારવી જાય જારી ચામડીના સુધે ગયા અને ભગવાનથી તો ખુદ ડરો કાલે કાલે એ વિડીયો ફરતો થઈ ગયો કે વાદળો ફાઈ તૂટે ગઈ ત્યારે અમે એટલે અમને શું ખબર અમે કયા નાના બાળકો છે વાદળ ફાટી ચૂકે છે તેમ જ પાણી આવી ગયું અને તમે ઊંઘી ગયેલા હતા સાહેબ લોકો મારે તો નર્મદા ઓથોરિટીને વિનંતી કરવાની છે કે એમને એમની એમની મિલકતો જપ્ત કરો ને અમારી અમારી નુકસાની ભરપાઈ કરો આ તમે શું વહીવટ કરી શકો છો આ તમે સુરતની વાત જુઓ 2004માં નરોત્તમ પટેલ ઉદા સાહેબ ત્યારે એક આપત્તિ આપણી કાલ પછી ટ્રેનની વાત કરતો વરસાદ તો ટાઈમ પર પડે છે તાપીમાં વરસાદ નથી પડતો સુરતમાં વરસાદ નથી પડતો પટેલનું વહીવટી તંત્ર જુઓ તમે એક પણ દિવસે આપત્તિ આવવા નથી દીધી બસ મારો વાતના સાહેબ સરકારજીને જણાવવાનું કે વહેલી તકે અમને સહાયની પૂરી સહાય મળી જોવે અને સહાય એવી મળશે આ મને ભિખારી નહીં સમજો તમે આ ખેડૂત ભિખારી નહીં સમજો અમે ભલે આજે વાંકા લીધેલા છે કાલે અમે ચીતા થઈ જશું અમને ભિખારી નહીં સમજો ભિખારીની માફક અમને આ વાતકામ નહીં નાખતા તમે સહાયની એવી આપજો કે અમારે જે કોઈ ચંકો થાય બસ આટલું કહેવાની વિનંતી છે મારે સાહેબ આજે નર્મદાપુર અસરગ્રસ્ત 100% અસરગ્રસ્ત ગામ જૂના બોરભાઠા બેટની અંદર 24 તારીખ થઈ છે અને સરકારની કેટલી સહાય પહોંચી છે એ જાણવા માટે આજે બોરભાઠાની અંદર અમે આવ્યા છીએ. અહીંયા જે ખેડૂત આગેવાનો છે, ગ્રામજનો છે, મહિલાઓ છે, એ તમામને મળી અને શું સહાય સરકારે આપી એની પૃચ્છા કરતા દુઃખની વાત એ છે કે મીડિયા સમક્ષ સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરે છે અને સહાય ગામડાઓમાં પહોંચી ગઈ છે આવી જે વાતો થાય છે એ વાતોનો સંપૂર્ણ રદિયો આ ગ્રામજનો તરફથી આજે મળ્યો છે. કેસડોલ્સ, જે કેસડોલ્સની સહાય અસરગ્રસ્તોને રોજે રોજ ડેઇલી ચૂકવવાની હોય છે એ આજ દિન સુધી કેસડોલ્સની સહાય આ ગામમાં મળી નથી. ઘર વખરી અને કપડાંની સહાય જે સરકારે પેકેજની અંદર જાહેર કરી છે એની પણ અત્યાર સુધી કોઈ સહાય મળી નથી. અને મીડિયાના માધ્યમોથી સમગ્ર ઇફેક્ટેડ એરિયાની અંદર સરકારની સહાય પહોંચી ગઈ છે
આવી વાતો આપણને સાંભળવા મળે છે ત્યારે આવા તંત્રની સામે ગ્રામજનો ફિટકારની લાગણી અનુભવી છે અને હું પણ તંત્રને સચેત કરવા માંગુ છું કે મહેરબાની કરીને ગ્રામજનોની આ જે હાલત કરી છે એ હાલત માનવ સર્જિત છે, સરકારે આ હાલત કરી છે, સરકારના નિર્ણયના કારણે આ ગામડાઓ ડૂબેલા છે, ત્યારે હજી પણ જૂઠું બોલવાને બદલે વાસ્તવિક જે નુકસાન છે એ નુકસાન પ્રમાણેની સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે. અત્યારે મેં અહીંયાથી જ કલેક્ટરશ્રી અને ટીડીઓને પણ વાત કરી છે અને તંત્રની જે કામગીરી છે એ કામગીરીની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે. અનશન ઉપર ભરૂચમાં બેઠા હતા, ફરી વખત એ સ્થિતિ નિર્માણ ન થાય અને અસરગ્રસ્તોની સાથે અનશન ઉપર બેસવું પડે એવી પરિસ્થિતિ ટાળવા માટે તંત્ર જાગૃત થાય એવી હું વિનંતી કરું છું. સરકારને પણ વિનંતી કરું છું કે ખેતીની અંદર જે નુકસાન થયું છે એ ખેતીના નુકસાનમાં પણ વાસ્તવિક નુકસાન છે એ પ્રમાણે સેટેલાઇટ સર્વે કરીને, ડ્રોન મારફત સર્વે કરીને ખેડૂતોને નુકસાનનું વળતર આપવું જોઈએ. બીજો મુદ્દો કે જે 2 હેક્ટરની મર્યાદા છે એ 2 હેક્ટરની મર્યાદા રદ કરી દેવી જોઈએ અને જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે એ તમામને રાહત મળવી જોઈએ, પેકેજનો લાભ મળવો જોઈએ એવી મારી માગણી છે. અત્યારે બીજા અન્ય ગામોની અંદર પણ જાત માહિતી મેળવવા માટે અમે નીકળવાના છે અને ત્યારે તંત્ર સચેત રહે અને જૂઠી વાતો મીડિયાના માધ્યમથી કરવાનું બંધ કરે એવી હું એમને નસીહત આપું છું. મેગ્યા વેચાયેલા છે ભાઈ.